નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? ગુડ મોર્નિંગ. ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં લેસન નંબર 11 આપણે આવ્યા છીએ, બરોબર? લેસન નંબર 10 સુધી આપણે શીખી ગયા છીએ. હવે લેસન નંબર 11 માં એક્શન વર્ડ્સ. શું છે પાઠનું નામ? એક્શન વર્ડ્સ. એક્શન એટલે ક્રિયાઓ, ક્રિયાઓના શબ્દો. આપણે રોજબરોજ કંઈક ને કંઈક ક્રિયાઓ કરતા હોય છે, બેસવાની, ઉઠવાની, ચાલવાની, દોડવાની, આ બધી આપણી ક્રિયાઓ છે. તો એને ઇંગ્લિશમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે, બરોબર? તો એને ઇંગ્લિશમાં કયા શબ્દથી ઓળખીએ છીએ તે આપણે અહીંયા જોવાનું છે. તમને આ લેસનમાં જો અહીંયા આગળ પુસ્તકમાં ચિત્રો તો દેખાય છે, બરોબર? તો એ ચિત્રો બધા કયા આપેલા છે? ક્રિયાઓ કરે છે એના આપેલા છે. અહીંયા તમને અહીંયા જુઓ, એક નંબરમાં ચિત્ર કયું આપેલું છે? ખુરશી જેવું આ દેખેલું છે અને એક છોકરી એમાં બેઠેલી છે, બરાબર? તો આ બેસવાની ક્રિયા કરી કહેવાય. તો એને ઇંગ્લિશમાં સીટ કહેવાય. SIT, સીટ એટલે બેસવું, બરાબર? SIT, સીટ એટલે બેસવું. સ્પેલિંગો એકદમ નાના છે અને એકદમ સહેલા છે, એટલે તમારે રોજબરોજની ક્રિયાઓમાં આ શબ્દોનો ઉપયોગ કરતા રહેશો તો તમને સ્પેલિંગો પણ આવડશે અને ઉચ્ચાર બોલતા પણ આવડશે કે ઇંગ્લિશમાં બેસવાને શું કહેવાય. તમે શાળાએ આવતા હતા ત્યારે તમે ટીચરને ગુડ મોર્નિંગ એવું કહેતા હતા, બરાબર? તો ટીચર તમને સામે ગુડ મોર્નિંગ કરી શું કહેતા હતા? સીટ ડાઉન. સીટ ડાઉન એટલે નીચે બેસી જાઓ, બરાબર? આવો શબ્દ સાંભળેલો છે ને? હા, તો આને સીટ એટલે બેસવું. ચાલો પછી બીજા નંબરનું ચિત્ર જુઓ. એક છોકરાનું છે, તે ઉભેલો દેખાય છે. અહીંયા આગળ ચિત્રો એવા રમૂજી આપેલા છે, થોડાક તમને હસવું આવે તેવા. તો અહીંયા આગળ જુઓ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડઅપ એવો શબ્દ સાંભળેલો હશે. સ્ટેન્ડઅપ એટલે ઊભા થવું. ફરીથી આપણે સ્પેલિંગમાં જઈએ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, બરાબર? ચાલો હવે એના પછીનું ત્રીજું. તો આ શું કરે છે? એક પગ આગળ, એક પગ પાછળ, એક હાથ આગળ, એક હાથ પાછળ. તો તમે દોડતા હશો ત્યારે તમારે તમારા હાથ પગના જોવાનું કે તમારા હાથ પગ અને હાથને પગ કઈ સ્થિતિમાં છે, બરાબર? બંને પગ સાથે છે? નથી. બંને હાથ આગળ છે? નથી. તો અહીંયા આગળ એક હાથ આગળ, એક હાથ પાછળ, એક હાથ એક પગ પાછળ, એક પગ આગળ, એ રીતનું છે. એટલે આ દોડવાની ક્રિયા દર્શાવે છે. RUN, રન એટલે દોડવું, બરાબર? RUN, રન એટલે દોડવું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ ક્રિયા કરે છે. એટલે આ ચિત્રો તમને પરીક્ષામાં આપેલા હશે. તમારે ચિત્રો જોઈ એની સાથે જોડવાનું આવશે અથવા એના સ્પેલિંગો લખવાના આવશે. એટલે ચિત્રો ખાસ યાદ રાખજો. ચાલો હવે એના પછીનું છે, ચોથા નંબરનું. જમ્પ, કૂદકો મારતો દેખાય છે. દેખાય છે ને તમને? બે પગ આગળ છે. તો અહીંયા આગળ જુઓ, JUMP, જમ્પ એટલે કૂદવું. JUMP, જમ્પ એટલે કૂદવું. ત્યાર પછીનું છે, સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ એટલે કૂદવું અથવા દોરડા. તો અહીંયા આગળ આ દોરડાનું છે અને કૂદે છે, એટલે અહીંયા આગળ દોરડું અને કૂદવું. SKIP, સ્કીપ, બરાબર? SKIP, સ્કીપ એટલે દોરડા કૂદવું. અથવા સ્કીપનો બીજો મિનિંગ પણ થાય છે. અંગ્રેજી એક એવી ભાષા છે કે જ્યાં આગળ જે રીતનું થતું હોય એ રીતનો એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી યુઝ કરવાનું છે. સ્કીપ એટલે છોડી દેવું પણ થાય છે. એટલે અહીંયા આગળ કૂદવાનું એવું ચિત્ર દર્શાવ્યું છે, એટલે આપણે સ્કીપ એટલે કૂદવું એવું જોઈશું. પછી જુઓ, છઠ્ઠા નંબરના ચિત્રમાં એક પગ આગળ, એક પગ પાછળ, એક હાથ આગળ અને એક પગ એક હાથ પાછળ. પણ એ શાંતિથી, ઉપરના ચિત્રમાં તમે જોયું તો એ ઝડપથી એના પગની જો અહીંયા આગળ ક્રિયાઓ કેવી છે, પગની સ્થિતિ કેવી છે અને અહીંયા જુઓ, બરાબર? એટલે એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઝડપથી દોડે છે અને આ ધીમે ધીમે ચાલે છે એવું દર્શાવે છે. વોકનો સ્પેલિંગ જુઓ, WALK, વોક એટલે ચાલવું. WALK, વોક એટલે ચાલવું. સાતમા નંબરનું ચિત્ર છે, જુઓ. અહીંયા ગેટ એટલે કે દરવાજાનું, બારણાનું ચિત્ર છે અને એક છોકરો ઊભો રહીને એને ખોલે છે, ખોલવાનો પ્રયત્ન કરે છે. અહીંયા બે બાજુ છે, બરાબર? એટલે આ દરવાજો તમે અહીંયા આગળ ચિત્રમાં જોઈ શકો છો.
આછો અને ઘાટો એવો પડછાયો દેખાય છે, એટલે એના પરથી આપણને એવું લાગે કે આ ખુલ્લું છે. તમે દરવાજો ખોલો એટલે તમને પ્રકાશ આવતો દેખાય, એટલે આ ખોલવાનું ચિત્ર દર્શાવેલું છે અને ખોલવાની ક્રિયા કરે છે. એનો આપણે સ્પેલિંગ જોઈશું. ઓ PEN કયો છે? ઓપન. ઓ PEN ઓપન એટલે ખોલવું. પેનનો સ્પેલિંગ તો તમને આવડતો હશે, આગળ ઓ લગાવી દે એટલે થઈ ગયું આપણું. ઓપન એટલે ખુલ્લું અથવા ખોલવું. ત્યાર પછીનું ઓપન પછીનું કઈ ક્રિયા કરે છે? આઠમા નંબરમાં બંધ કરવાની ક્રિયા કરે છે, બરોબર, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોઝ કરવું. ક્લોઝ એટલે બંધ કરવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, બારી બંધ કરતી કરે છે, બરોબર. છોકરી છે તે બારી બંધ કરે છે. એનો સ્પેલિંગ પણ એકદમ સહેલો જ છે, CLOSE CLOSE, બરોબર. સ્પેલિંગ સાથે બોલતા રહેશો તો તમને એનો ઉચ્ચાર પણ આવડશે અને સ્પેલિંગ યાદ રાખતા પણ આવડશે. એના પછી જુઓ નવમા નંબરનું ચિત્ર છે ફેંકવાનું. આ એક દડો તમને હવામાં ઊંચે ઉછળતો દેખાય છે અને આ હાથ છે એટલે ફેંકે છે, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? થ્રો. THROW THROW થ્રો એટલે ફેંકવું, બરોબર. ચાલો હવે એના પછીનું દસમા નંબરનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો. બે હાથ છે, એની અંદર બોલ દેખાય છે, એટલે તમને આપોઆપ આ ક્રિયા ખબર પડી ગઈ હશે કે પકડે છે. પકડે છે એટલે કેચ. તમે ક્રિકેટ રમતા હશો ત્યારે કેચ એવો શબ્દ સાંભળ્યો હશે, બરોબર. ક્રિકેટ રમો ત્યારે કોઈ રન કરે અને ક્રિકેટમાં બેટિંગ કરતા હોય, બોલ ઊંચે ઉછળ્યો હોય પછી પકડાઈ જાય એને કેચ કરીએ એવું કહીએ છીએ, તો અહીંયા પણ એ પકડી લે છે. હાથમાં દડો પકડેલો દેખાય છે એટલે કેચ. CATCH કેચ એટલે પકડવું. ફરીથી CATCH, બરોબર. સ્પેલિંગ સાથે બોલતા રહેજો, CATCH કેચ એટલે પકડવું, બરોબર. ચાલો હવે અગિયારમાં નંબરનું ચિત્ર આપણે જોઈએ. આ ટેબલ છે, ચોપડીમાં તો દેખાય છે એક છોકરો, એટલે વાંચવાની ક્રિયા કરે છે એમ કહેવાય. એમાં જુઓ READ રીડ એટલે વાંચવું, બરોબર. READ રીડ એટલે વાંચવું. વાંચવાની ક્રિયાને શું કહેવાય? રીડ કહેવાય. શું કહેવાય? રીડ કહેવાય, બરોબર. ચાલો હવે એના પછીનું જુઓ ચિત્ર. બારમા નંબરનું લખવાનું ચિત્ર છે. લખવાને અંગ્રેજીમાં શું કહેવાય? રાઇટ. એક રાઇટ એટલે સાચું ને એક રાઇટ એટલે લખવું, બરોબર. WRITE રાઇટ એટલે લખવું અને RIGHT એ રાઇટ એટલે સાચું, બરોબર. આમાં W થી ચાલુ થાય અને પેલામાં R થી ચાલુ થાય અને પાછળ GHT એવો સ્પેલિંગ આવે છે એને સાચું કહેવાય. લખવાના સ્પેલિંગને શું કહેવાય? WRITE રાઇટ એટલે લખવું. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એના પછીની ક્રિયા કઈ છે તેરમા નંબરની આપણે જોઈએ. જો શું કરે છે? અહીંયા થાળી છે, એમાં જમવાનું છે એટલે ખાવાની ક્રિયા કરે છે એમ કહેવાય. તો ખાવાને અંગ્રેજીમાં શું કહેવાય? ઈટ એટલે ખાવ, બરોબર. ઈટ એટલે ખાવ. ચાલો 14મા નંબરનું છે. પાણીનો ગ્લાસ છે હાથમાં અને મોઢા સુધી લઈ જાય છે એટલે આ પીવાની ક્રિયા કરે છે એમ કહેવાય. કઈ ક્રિયા છે? પીવાની, એટલે ડ્રિંક એટલે પીવું. શું થાય? પીવાને અંગ્રેજીમાં શું કહેવાય? ડ્રિંક. DRINK ડ્રિંક એટલે પીવું. ફરીથી બોલો તમારી સાથે, DRINK ડ્રિંક એટલે પીવું. સરસ. ચાલો હવે 15 નંબરનું જુઓ ચિત્ર. કઈ ક્રિયા કરે છે? બેગ છે, તેને ખેંચીને લઈ જાય છે એટલે ખેંચવું. ખેંચવાની ક્રિયા કરે છે એને અંગ્રેજીમાં પુલ કહેવાય. PULL પુલ એટલે ખેંચવું. ફરીથી બોલો તો સ્પેલિંગ સાથે, PULL પુલ એટલે ખેંચવું, બરોબર. ચાલો હવે 16મા નંબરનું જુઓ. ધક્કો મારે છે ટેબલને. PUSH પુશ એટલે ધક્કો મારવો. ફરીથી બોલો સ્પેલિંગ, PUSH પુશ એટલે ધક્કો મારવો, બરોબર. ધક્કા મારવાને અંગ્રેજીમાં શું કહેવાય? પુશ કર્યું કહેવાય અને પુલ એટલે ખેંચ્યું.
બરોબર આ બંને સ્પેલિંગ ભેગા થઈ જાય નહીં પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું ધ્યાન રાખજો ચાલો 17માં નંબરનું છે ફૂટબોલ છે બરોબર ફૂટબોલને તો લાત જ મારવાની હોય ફૂટ એટલે પગ પગથી રમવાના બોલને ફૂટબોલ કહેવામાં આવે છે એટલે એને કિક કહેવાય શું કહેવાય કિક કે આઈ સી કે કિક એટલે લાત મારવી ફરીથી બોલજો કે આઈ સી કે કિક એટલે લાત મારવી યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો કિક એટલે લાત મારવી ચાલો તો પછી આપણે 18માં નંબરના ચિત્રમાં જઈએ જો અહીંયા આગળ શું દેખાય છે તમને બે વાસણ છે હાથથી ચપ્પા વડે કટિંગ કરતું દેખાય છે એટલે કટ કરે છે એટલે કે કાપે છે બરોબર કાપવાને અંગ્રેજીમાં શું કહેવાય કટ સી યુ ટી કટ એટલે કાપવું સી યુ ટી કટ એટલે કાપવું બરોબર ચાલો હવે 19માં નંબરનું ચિત્ર જોઈએ આપણે સરસ ચિત્રમાં દેખાય છે તમને શું કરે છે એ હા એક હાથ ઊંચો છે અને એક હાથ નીચો પગને ઊંચો નીચો એટલે ડાન્સ કરે છે શું કરે છે ડાન્સ કરે છે ડાન્સ એટલે નાચવું અથવા નૃત્ય કરવું તો આપણે એનો સ્પેલિંગ જોઈશું ડી એ એન સી ઈ શું થાય ડાન્સનો સ્પેલિંગ ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું બરોબર ચલો હવે 20માં નંબરનું જુઓ ચિત્ર ગાય છે બરોબર માઇક છે અને આ શું છે ચિત્રમાં હા ગાય છે એટલે એનો સૂર નીકળે છે ને હા એ છે એસ આઈ એન જી સિંગ એટલે ગાવ એસ આઈ એન જી સિંગ એટલે ગાવ બરોબર ચલો હવે 21માં નંબરનું જુઓ બે હાથે તાળી પાડતું ચિત્ર તમને દેખાય છે એટલે કઈ ક્રિયા કરે છે તાળી પાડવાની ક્રિયા કરે છે સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી કઈ ક્રિયા કરે છે ક્લેપ સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી બરોબર તો વિદ્યાર્થી મિત્રો આપણે 21 એક્શન વર્ડ જોયા કેટલા 21 કેટલી ક્રિયાઓ છે કુલ આમાં 21 બરોબર એટલે આ દરેક ક્રિયાઓના સ્પેલિંગ તમારે યાદ રાખવાના છે ચાલો હવે આપણે પાઠ લેસન નંબર લેસન તો આપણે જોઈ લીધું હવે લેસન પરથી આપણે ક્રિયાઓ વિશે થોડુંક સ્વાધ્યાય એટલે કે ફન ટાઈમ કરવાનું છે જાતે અભ્યાસ કરવાનો છે તો અહીંયા આગળ તમારે પહેલા નંબરમાં જુઓ જોડકા જોડો ચિત્રો આપી દીધેલા છે નીચે સ્પેલિંગ આપેલા છે તે આ ડાવળા છે બરોબર ચિત્રમાં કઈ ક્રિયા કરે છે એને સાચા સ્પેલિંગ સાથે તમારે જોડવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનું ચિત્ર મેં તમને આગળ પાઠ ચલાવ્યો ત્યારે સમજાવ્યું હતું કે ચાલવા અને દોડવા વિશે શું ફર્ક છે બરોબર શું તફાવત છે તો આ ઝડપથી બે પગ વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો વધારે છે એટલે આ રન એટલે કે દોડવાની ક્રિયા કરે છે તો અહીંયા આગળ આર યુ એન સાથે એને આપણે જોડી દઈશું બરોબર હવે આ શાંતિથી ઊભો છે એટલે આ સ્ટેન્ડ શેની સાથે જોડીશું ઊભા રહેવાના સ્પેલિંગ સાથે એને સ્ટેન્ડ કહેવાય એસ ટી એ એન ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું સરસ આ ખુરશીમાં બેઠેલી છે છોકરી બરોબર એટલે બેસવાના સ્પેલિંગ સાથે આપણે જોડીશું એને સીટ કહેવાય એસ આઈ ટી સીટ એટલે બેસવું બરોબર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે એના પછીનું આપણે જોઈશું બીજા નંબરમાં એમાં પણ ચિત્રો આપેલા છે નીચે સ્પેલિંગ આપેલા છે સાચી ક્રિયા સાથે સાચા સ્પેલિંગને જોડવાનું છે હવે આવે છે આ પહેલું ચિત્ર શાંતિથી ચાલે છે એને આપણે વોક કહીશું ડબલ્યુ એ એલ વોક એટલે ચાલવું બરાબર હા જમ્પ કરે છે જે યુ એમ પી કૂદકા મારવાનું ચિત્ર અને સ્પેલિંગ તો તમને યાદ જ રહી જાય તેવો છે અને આ પણ ચિત્ર તમને યાદ રહી જાય છે કે દોરડા કૂદે છે એને સ્કીપ કહેવાય એસ કે આઈ પી સ્કીપ એટલે દોરડા કૂદવું ચાલો હવે એના પછીનું જુઓ ત્રીજા નંબરમાં એમાં પણ ચિત્રોને જોડવાના છે હા પહેલામાં પહેલું ચિત્ર પણ ખૂબ જ સહેલું છે એને ડાન્સ સાથે જોડવાનું છે આ રહ્યો ડાન્સનો સ્પેલિંગ ડી એ એન સી ઈ બરોબર સ્પેલિંગો યાદ રાખશો તો તમને ચિત્ર જોડવામાં સરળતા પડશે પછી બીજા નંબરનું ચિત્ર પણ એકદમ સહેલું છે યાદ રહી જાય તેવું શું કરે છે ગાય છે ગાવાને અંગ્રેજીમાં શું કહેવાય સિંગિંગ સિંગ કરે છે બરાબર સિંગિંગ એટલે ગાઈ રહ્યો છે અને સિંગ એટલે ગાવ ચલો પછી તાળી પાડે છે એને ક્લેપ કહેવાય સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી
ચાલો હવે આગળનું જોઈએ ચોથા નંબરનું એમાં પણ ચિત્રોને સાચા સ્પેલિંગ સાથે જોડવાના છે હવે મેં તમને આ કીધું તે પ્રમાણે અને આગળ તમારે લેસનમાં પણ આવી ગયું છે આ બારી બંધ કરે છે એને બંધ કરવાને શું કહેવાય ક્લોઝ કરવું શું કહેવાય ક્લોઝ કરવું સી એલ ઓ એસ ઈ ક્લોઝ એટલે બંધ કરવું બરાબર ચાલો આ દરવાજો ખોલે છે એને ઓપન કહેવાય ઓ પી ઈ એન ઓપન એટલે ખોલવું બરાબર ચલો આ શું કરે છે ટેબલને ધક્કો મારે છે પી યુ એસ એચ પુશ એટલે ધક્કો મારવો બરાબર ચાલો હવે એના પછીનું જોઈએ પાંચમા નંબરનું તો આ બેગને ખેંચીને લઈ જાય છે એને પુલ કહેવાય શું કહેવાય પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું હા બહુ સરસ આ ચિત્ર તો યાદ રહી જાય તેવું છે શેનું છે ખાવાનું ખાવાને અંગ્રેજીમાં શું કહેવાય ઈટ ઈ એ ટી ઈટ એટલે ખાવું બરાબર ચલો હવે એના પછીનું જુઓ હા પાણીનો ગ્લાસ હાથમાં છે એટલે પાણી પીવે છે એટલે ડ્રિંક કરે છે શું કરે છે ડ્રિંકિંગ ડી આર એન કે પાણી પીવું ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું બરાબર ચલો છઠ્ઠા નંબરમાં જોઈએ આપણે તો શું કરે છે આ કટ કરે છે બરાબર સી યુ ટી કટ સાથે એને આપણે જોડી દઈશું સરસ લખે છે એને રાઈટ કહેવાય ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું બરાબર બોલને કેચ કરે છે એટલે કેચના સ્પેલિંગ સાથે આપણે એને જોડી દઈશું સી એ ટી સી એચ કેચ એટલે પકડવું બરાબર ચલો હવે સાતમા નંબરનું જુઓ બોલને ફેંકે છે એને થ્રો કરવું કહેવાય ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો એટલે ફેંકવું હા અને લાત મારે છે એને શું કહેવાય કિક કે આઈ સી કે કિક એટલે લાત મારવું એ સ્પેલિંગ સાથે આપણે એને જોડી દઈશું છેલ્લે વધ્યું વાંચવાનું ચિત્ર એને રીડના સ્પેલિંગ સાથે આપણે જોડી દઈશું આર ઈ એ ડી રીડ એટલે વાંચવું બરાબર વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ ને તમને એક્શન વર્ડમાં સરસ ચાલો હવે પાછળ એક સરસ મજાની કવિતા આપણને આપેલી છે તો તમારી પાસે પાઠ્યપુસ્તક નથી મિત્રો તમને આમાં રંગ પૂરવાની મજા આવત બરાબર તો આ ચિત્ર છે એમાં રંગ પૂરવાનું છે અને નીચે એક કવિતા આપેલી છે જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે પોએમ કહે છે આગળ તમે કવિતાઓ ઘણી બધી સાંભળી ગયા હશો સાંભળી છે ને હા તો આ ચિત્ર છે ને એના પરથી એ કવિતા લખી છે બરાબર તો આપણે અહીંયા આગળ કવિતા ગાઈશું ટેડી બિયર ટેડી બિયર ટેડી બિયર તો દરેક તમે ઓળખતા હશો ટેડી બિયર કોને કહેવાય બરાબર સરસ મજાનું ડીંગલું રીછ જેવું લાગે એને ટેડી બિયર કહીએ છીએ ટર્ન અરાઉન્ડ શું કહે છે ટર્ન અરાઉન્ડ અહીંયા આગળ જુઓ છો તમે પહેલા નંબરથી અહીંયા ચિત્રમાં ગોળ ગોળ ફરે છે ચારે બાજુ ફરે છે ટેડી બિયર ટેડી બિયર ટેડી બિયર ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ બીજા નંબરમાં ચિત્રમાં તમને એને ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ એટલે મેદાનને અડકતું દેખાય છે ને ચિત્રમાં હા રંગ પૂર્યા હોત તો સરસ મજાનું દેખાત તો પહેલા ચિત્રમાં શું કરે છે ટર્ન અરાઉન્ડ ગોળ ફરતું દેખાય છે બીજા ચિત્રમાં શું કરે છે ટચ ધ ગ્રાઉન્ડ મેદાનને નીચે જમીનને અડકે છે ટેડી બિયર ટેડી બિયર ટેડી બિયર ટેડી બિયર પોલિશ યર શૂઝ શું કહે છે એના આ શૂઝ એટલે કે બૂટને શું કરે છે આ બ્રશ દેખાય છે ને પોલિશ બ્રશ છે એને એના પોતાના શૂઝને એટલે કે એના સ્કૂલ બૂટને પોલિશ કરે છે ટેડી બિયર તારા બૂટને પોલિશ કર ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે બૂટને પોલિશ કરી પછી એ સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છે બરાબર અને સ્કૂલે જાય છે સરસ કવિતા છે ને યાદ રહી જાય તેવી હા કે પહેલા ચિત્રમાં શું કરે છે ટેડી બિયર ગો ટર્ન અરાઉન્ડ પછી ટચ ધ ગ્રાઉન્ડ પોલિશ યોર શૂઝ અને ઓફ ટુ સ્કૂલ બરાબર અને વચ્ચે ટેડી બિયર મજા આવી ને કવિતામાં સરસ તો હવે આપણે અહીંયા આગળ કવિતા અને લેસન નંબર 11 પૂરો થાય છે તો આપણે તમેનું હોમવર્ક કરવાનું છે શું કરવાનું છે હોમવર્ક કરવાનું છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લેસન નંબર 11 એક્શન વર્ડ અંગ્રેજીની નોટમાં સુંદર અક્ષરે નવા પેજ ઉપર
તમારે ચાલુ કરવાનું છે અને નંબર 1થી સુંદર અક્ષરે બરાબર SITC ચાલીટી વાળી નોટ છે એટલે એ જ રીતના લખવાનું રાખજો બરાબર સીટ એટલે બેસવું બધા સ્પેલિંગ એક વખત જ લખવાના છે ઉચ્ચાર ગુજરાતી સાથે પહેલાં અંગ્રેજીમાં સ્પેલિંગ એનો ઉચ્ચાર અને પછી એનું ગુજરાતી કરવાનું છે બરાબર આ રીતના 21 સુધી તમારે એના સ્પેલિંગો લખવાના છે એક્શન વર્ડ લખવાના છે બરાબર એક્શન વર્ડ લખાઈ જાય પછી શું કરવાનું છે ફન ટાઈમ તો ફન ટાઈમમાં શું કરવાનું છે જો તમને ચિત્ર દોરતા આવડતા હોય તો તમારે ચિત્ર દોરવાના એકદમ સહેલા જ છે ગોળ મોઢું દોરવાનું છે બરાબર આ શું છે ત્રાસુ લંબચોરસ છે અસીધુ લંબચોરસ છે ચોરસ દોરી દેવાનું અને આ રીતના પગ દોરતા પણ ફાવે એવું છે બરાબર અને જો ના ફાવે એવું હોય તો અહીંયા આગળ ચિત્રની જગ્યાએ તમારે ગુજરાતીમાં એનું નામ લખવાનું છે દોડવું તો એને રન એવી રીતના જોડવાનું છે બરાબર ફરીથી બોલું છું ગુજરાતીમાં લખવું હોય ચિત્ર દોરતા ના આવડતું હોય તો ચિત્રની જગ્યાએ ગુજરાતીમાં નામ લખવાનું છે દોડવું ઊભા રહેવું બેસવું બરાબર એની નીચે આ રીતના સ્પેલિંગ લખી દેવાના અને એની સાથે જોડી દેવાનું છે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો પાછળ પણ તમારે આ રીતનું કરવાનું રહેશે ગુજરાતીમાં નામ અથવા ચિત્ર બરાબર ચાલવું કૂદવું અને દોડવું કૂદવું બરાબર તો એની નીચે રીતના સ્પેલિંગ લખી તમારે જોડી દેવાના રહેશે આ રીતનું તમારે અહીંયા સુધી કરવાનું છે બરાબર શું કરવાનું ચિત્ર દોરતા આવડે તો દોરવાનો ના આવડે તો ગુજરાતીમાં એનો અર્થ લખી દેવાનો છે ખેંચવું જમવું અને પીવું પછી આ રીતના સ્પેલિંગ લખી એને સાચી ક્રિયા સાથે જોડવાનું છે બરાબર કવિતા લખવાની નથી તો અહીંયા સુધીનું હોમવર્ક સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખી દેશો ફરીથી આપણે આવતા પીરિયડમાં નવા પાઠ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો